ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા અંકમાં આપણે પાઠ 10 ભૂલની સજા તેના વિશે વાત કરી હતી, બરાબર ને? આપણે આ પાઠની સમજૂતી મેળવી હતી. આપણે અબ્રાહમ લિંકનના બાળપણનો એક પ્રસંગ જોયો હતો. હવે આ પાઠના આધારે તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય આપવામાં આવ્યું છે, તો આજે આપણે આ સ્વાધ્યાય કાર્યની ચર્ચા કરીશું. સ્વાધ્યાય પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો. ફ્રેન્ડ્સ, અહીં પાઠના આધારે કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે, તેના જવાબ આપણે એક એક વાક્યમાં લખવાના છે. જેમ કે પહેલો પ્રશ્ન, શિક્ષક અબ્રાહમને શા માટે ખુશીથી પુસ્તક આપે છે? યાદ છે તમને? બોલો. હા, શિક્ષકને અબ્રાહમ જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને આનંદ થતો હતો, તેથી તે અબ્રાહમને ખુશીથી પુસ્તક આપે છે. તેવી જ રીતે બીજો પ્રશ્ન છે, પુસ્તક સાથી પલળી ગયું. બોલો. તો આપણે જોયું હતું ને કે અબ્રાહમ પુસ્તક વાંચતા વાંચતા ઊંઘી જાય છે અને એનું પુસ્તક નીચે જમીન પર પડી જાય છે, તો એ શાનાથી પલળી જાય છે? બરાબર, વરસાદની વાછટ ઘરમાં આવવાથી પુસ્તક પલળી ગયું, બરાબર ને? તો એવી જ રીતે બાકીના પ્રશ્નના જવાબ પણ તમારે લખવાના છે. હવે જોઈએ પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં પણ કેટલાક પાઠના આધારે પ્રશ્નો આપવામાં આવ્યા છે. આ પ્રશ્નોના જવાબ આપણે વિચારીને વિગતે લખવાના છે. જેમ કે પહેલો પ્રશ્ન છે, અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો? તો બોલો, યાદ છે તમને કે આ અબ્રાહમ લિંકન તેના સર પાસે શું કામ જાય છે? હા, આ અબ્રાહમ લિંકનના સાહેબે તેને વર્ગમાં નવો પાઠ શીખવ્યો હતો. તેને આ પાઠ વિશે વધુ જાણવાની ઈચ્છા થાય છે, તેથી તે તેના સાહેબ પાસે પુસ્તક માંગવા માટે સ્ટાફ રૂમમાં આવ્યો હતો, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, એવી જ રીતે બાકીના પ્રશ્નોના જવાબ પણ તમારે વિચારીને લખવાના છે. પ્રશ્ન 3. નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. ફ્રેન્ડ્સ, અહીં પાઠમાંથી કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે. એ વાક્ય કોણ બોલ્યું હતું અને કોને કહેતું હતું એ આપણે લખવાનું છે. જેમ કે પહેલું વાક્ય છે, ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. તો તમને યાદ છે આ વાક્ય કોણ બોલ્યું હતું? બોલો. હા, શિક્ષક, બરાબર ને? તો હવે આ વાક્ય કોને કહેતા હતા? બોલો. હા, અબ્રાહમ લિંકનને, બરાબર ને? હવે બીજું વાક્ય જોઈએ, અરે ચોપડી ક્યાં ગઈ? તો બોલો, આ વાક્ય કોણ બોલતું હતું? યાદ છે તમને? બરાબર, આ વાક્ય અબ્રાહમ લિંકન બોલે છે, બરાબર ને? તો આ વાક્ય તે કોને કહે છે? યાદ છે? બરાબર, તે આ વાક્ય પોતાની જાતને જ કહે છે, એ મનોમન આ વાક્ય બોલે છે. તો એવી જ રીતે બીજા પણ કેટલાક વાક્યો આપેલા છે, જેમ કે વાક્ય 3 અને 4. આ બંને વાક્યો તમારે વાંચવાના છે, ત્યારબાદ વિચારવાનું છે કે આ વાક્ય કોણ બોલ્યું હતું અને કોને કહ્યું હતું. તો એ પ્રમાણે આ બંને વાક્યો પણ તમારે લખવાના છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 4. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીં કેટલીક ખાલી જગ્યા આપેલી છે અને તેના જવાબ સામે જ કૌંસમાં વિકલ્પ તરીકે આપેલા છે. એમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને ખાલી જગ્યામાં જવાબ લખવાનો છે. જેમ કે પહેલી ખાલી જગ્યા છે, મને એકાએક ઘર ખાલી જગ્યા છે, અને એની સામે કૌંસમાં વિકલ્પ આપવામાં આવ્યા છે, સાંભળ્યું સાંભળ્યું. તમે બંનેમાં જોડણીનો ફર્ક જોઈ શકો છો. તમે જુઓ, પહેલું જે સાંભળ્યું લખ્યું છે તેનો અર્થ શું થશે? કાનથી સાંભળવું તે,
અને જે બીજો શબ્દ લખ્યો છે સાંભળ્યું તેનો અર્થ છે યાદ કરવું. તો હવે તમે વિચારીને કહો કે મને એકાએક ઘર ખાલી જગ્યા છે, તેમાં કયો વિકલ્પ આવશે? બોલો. હા, બીજા નંબર ઉપર જે સાંભળ્યું લખ્યું છે તે બરાબર ને? તો ફ્રેન્ડ્સ, એવી જ રીતે બીજી ખાલી જગ્યા આપણે જોઈએ. નિર્મલ પોતાનું બધું જ કામ ખાલી જગ્યા પટાવી દે છે અને તેના વિકલ્પ છે ચકાચક કે ફટાફટ. તો જવાબ શું આવશે બોલો તો? હા, ફટાફટ. તો ફ્રેન્ડ્સ, આવી રીતે નીચે બીજી પણ કેટલી ખાલી જગ્યા આપેલી છે તે તમારે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરીને લખવાની છે, બરાબર ને? પ્રશ્ન 5. નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી જાતે વાક્ય બનાવો. ફ્રેન્ડ્સ, આપણે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવતા તો શીખી જ ગયા છે. અહીં પણ કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે, તેનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાના છે. જેમ કે અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે, શબ્દ છે માર્ગદર્શન અને તેના ઉપરથી બે વાક્યો બનાવેલા છે. પહેલું વાક્ય છે સાચું માર્ગદર્શન મળવું જરૂરી છે અને બીજું વાક્ય છે મારા ગુરુ મને માર્ગદર્શન પૂરું પાડે છે. આવી જ રીતે નીચે જે શબ્દો આપવામાં આવ્યા છે તેનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાના છે. જેમ કે શબ્દો આપેલા છે જિજ્ઞાસુ, વરસાદ, અસત્ય, બેદરકારી, પુસ્તક. તો આ શબ્દનો ઉપયોગ કરીને તમારે બે બે વાક્યો બનાવવાના છે. હવે જોઈએ પ્રશ્ન 6. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. અહીં પાઠમાંથી કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે, આપણે તેના સમાનાર્થી શબ્દો લખીશું. જેમ કે પહેલો શબ્દ છે ગફલટ. તો તમને ખબર છે આ ગફલટનો સમાનાર્થી શબ્દ શું થશે? બોલો. હા, ભૂલ. તેવી જ રીતે બીજો શબ્દ છે રાત્રિ. રાત્રિ એટલે કે રાત. ત્યાર પછી ત્રીજો શબ્દ છે નિર્ણય. તો નિર્ણયનો સમાનાર્થી શબ્દ શું થશે? કોણ કહેશે? બોલો. હા, નિર્ણય એટલે કે નિશ્ચય, બરાબર ને? તેવી જ રીતે આગળનો શબ્દ છે પરિશ્રમ. તો પરિશ્રમનો અર્થ શું થશે બોલો તો? બરાબર, મહેનત, બરાબર ને? અને ત્યારબાદ શબ્દ છે માર્ગ. માર્ગ એટલે કે રસ્તો. તો આ બધા સમાનાર્થી શબ્દો તમારે લખી લેવાના છે. પ્રશ્ન 7. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. હવે આપણે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. પહેલો શબ્દ છે ખર્ચ. તો ખર્ચનો વિરોધી શું થશે? ખબર છે, બચત. ત્યારબાદ બીજો શબ્દ છે ઈચ્છા. ઈચ્છાનો વિરોધી થશે અનિચ્છા. ત્યારબાદ નીચે આપવામાં આવેલો છે શબ્દ નિરાંત. નિરાંતનો વિરોધી થશે ઉતાવળ. ત્યારબાદ છે પ્રગતિ. પ્રગતિ તો અધોગતિ. અને ત્યારબાદ સંતોષ. તો આ શબ્દનો વિરોધી શબ્દ તો તમને બધાને ખબર જ હશે. તો બોલો શું થશે? હા, અસંતોષ. તો આ બધા જ વિરોધી શબ્દો તમારે લખી દેવાના છે. ત્યારબાદ પ્રશ્ન 8. નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. અહીં નીચે કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે, આ શબ્દોને આપણે શબ્દકોષના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તમે ઘણી બધી વાર શબ્દકોષના ક્રમ પ્રમાણે શબ્દો ગોઠવી ચૂક્યા છે. તો નીચેના શબ્દો પહેલાં વાંચો. ગેરહાજરી, પતન, સાંજ, કોળું. તો સૌથી પહેલાં કયો શબ્દ આવશે બોલો? હા, કોળું, બરાબર ને? ત્યારબાદ બીજો શબ્દ આવશે ગેરહાજરી. હવે બાકી રહેલા બે શબ્દો તમારે કક્કાવારી ક્રમ પ્રમાણે વિચારીને ગોઠવી દેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સ્વાધ્યાયના પ્રશ્નો હવે સમજાઈ ગયા હશે. તમારે આ સ્વાધ્યાય કાર્ય તમારી નોટબુકમાં લખવાનું છે, બરાબર ને? તો ફરી મળીશું, આવજો.